રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં માધ્યમિક શાળાના 11 નવા બાંધકામોને મંજૂરી આપી દીધેલ છે, જે નવી બિલ્ડિંગના કામનો આરંભ થોડા દિવસોમાં શરૂ થશે. કચ્છ જિલ્લામાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ તથા માધ્યમિક વિભાગમાં નવા શિક્ષકોની નિમણૂક થનાર છે. આ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. તાજેતરમાં જ આપના રાજ્ય સરકારે શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે જે બી સરકારી બિલ્ડિંગો આપના બાકી હતા એ હમણાં 24-1 જ અમને લેટર મળ્યો છે. તો એમાં આપના કચ્છના ટોટલ 11 બિલ્ડિંગો આપના મંજૂર કર્યા છે, અને ખાસ કરીને જોઈએ તો એનું લિસ્ટ આપણો કચ્છની અંદર સરકારી માધ્યમિક શાળા ગોયલા, ખારી, નવીસારણ, ચુરા, કડોલ, ઉપરાંત દુર્ગાપુર, બાદરગઢ, ગુનેરી, કુંદ્રોડી, કીડાણા અને સાધણ એમ કુલ 11 બિલ્ડિંગો મંજૂર થયા છે. દરેક બિલ્ડિંગના એવરેજ 3 કરોડ અથવા 3.25 કરોડ જેટલા ગ્રાન્ટ એ સરકારે મંજૂર કરી છે, અને અત્યારે RNB ના હવાલે આપને છે, અને ટૂંક સમયમાં જ RNB આ સ્કૂલોનો જે છે ટેન્ડરિંગ પ્રોસેસ કરી અને નવું બાંધકામ માટે એ તૈયારી કરશે, અને આપણને નવી 11 સ્કૂલોના મકાનો આપણને માત્ર 1 વર્ષની મર્યાદામાં જ આપણને ઝડપથી મળશે, અને બાળકોનું શિક્ષણ એ રીતે ખૂબ સુંદર ગુણવત્તાયુક્ત બનશે. રાજ્ય સરકારે આપના શિક્ષણમાં શિક્ષકોની ઘટ માટે પણ ખૂબ જ જહેમત ઉઠાવી છે, અને ટૂંક સમયમાં જ આપણને નવા સરકારી શિક્ષકો મળી જશે. આપણા જિલ્લામાં તાજેતરના જ અમે આંકડા જોઈએ તો 147 જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિશેષ શિક્ષકો છે, અને 298 જેટલી ઘટ માધ્યમિક શિક્ષકોની છે, જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનું તો ફાઇનલ મેરિટ થઈ અને ટૂંક સમયમાં એની નિમણૂકો પણ થઈ જશે. જ્યારે માધ્યમિકનું મેરિટ પણ બહાર થઈ ગયું છે, એનું માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે. તો બંને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા અત્યારે પૂર જોશમાં ચાલી રહી છે, અને એ જ રીતે ગ્રાન્ટિનેટ શિક્ષકો છે એનું પણ અત્યારે રોસ્ટર કમ્પ્લીટ થઈ એની જગ્યાઓ તૈયાર થઈ રહી છે, અને ટૂંક સમયમાં એની પણ જાહેરાત આવનાર છે, અને કદાચ નવા શૈક્ષણિક સત્ર સુધી સરકાર તમામ ખાલી જગ્યાઓ ભરી અને આપણને પૂરા શિક્ષકો આપી દે એ રીતનું અત્યારે ઝડપથી કમિશનર ઓફ સ્કૂલ એ જે છે તે તૈયારી કરી રહી છે.